હવે આપણે જોઈએ કે કમ્પ્યુટરની અંદરના ભાગોની એટલે કે સોફ્ટવેર્સ હોય અને મેમરી હોય તેની સંભાળ કઈ રીતે લેવી જોઈએ. સૌથી પહેલાં જોઈએ ફાઇલ ક્લિનિંગ, એટલે કે ફાઇલ્સની સફાઈ કરવી. ઘણીવાર શું થાય કે આપણે કમ્પ્યુટર પર કામ કરતા હોઈએ અને કમ્પ્યુટર અટકી જાય, અથવા તો કમ્પ્યુટર છે એ જાતે જ બંધ થઈ જાય, જાતે રિસ્ટાર્ટ થાય, એવું બને તો એવું શા કારણથી થાય? ઘણી વખત આપણે મેઇન સ્વિચથી જ કમ્પ્યુટર બંધ કરી દેતા હોઈએ છીએ. જેવી રીતે કમ્પ્યુટરને બંધ ન કરવું જોઈએ ક્યારેય. કમ્પ્યુટરને સ્ટેપ બાય સ્ટેપ જ બંધ કરવું જોઈએ. કમ્પ્યુટરની મેઇન સ્વિચને આપણે તરત જ બંધ કરી દઈએ તો તેનાથી કમ્પ્યુટરને નુકસાન થાય છે. તેનાથી શું થાય, કમ્પ્યુટરની જે ટેમ્પરરી ફાઇલ્સ હોય છે એ ફાઇલ્સ શું થાય, આપણી જે હાર્ડ ડિસ્ક હોય છે કમ્પ્યુટરમાં તેમાં સેવ થઈ જાય છે. એના લીધે શું થાય, હાર્ડ ડિસ્ક હોય છે તેમાં ખૂબ જ જગ્યા રોકાય છે. એના લીધે કમ્પ્યુટરની જે પરફોર્મન્સ છે, કામ કરવાની ક્ષમતા છે કે સ્પીડ છે એ ઓછી થાય છે. જ્યારે વધારાની ફાઇલ્સ હોય તેમાં સ્ટોર થતી જાય તો તેનું કામ કરવાની સ્પીડ ઓછી થઈ જાય. તો આ બધી જે ટેમ્પરરી ફાઇલ્સ હોય અથવા તો આપણે ન જોઈતી હોય લાંબા સમય સુધી તેવી ફાઇલ્સ હોય તેને શું કહેવાય, ટેમ્પરરી ફાઇલ્સ. આ ફાઇલ છે એને કમ્પ્યુટરમાંથી કાઢી નાખવી હોય તો તેના માટેનો કયો પ્રોગ્રામ છે, ડિસ્ક ક્લીનઅપ પ્રોગ્રામ, તેનો ઉપયોગ થાય છે. આ પ્રોગ્રામ એ કમ્પ્યુટરની ટેમ્પરરી ફાઇલ્સ છે અને લાંબા ગાળા સુધી ઉપયોગમાં ન લીધેલી ફાઇલ હોય એનું એક લિસ્ટ આપણને દેખાડે છે. તેના પર ચેકમાર્ક કરીને, એટલે એ બધાને ટિક કરીને, જેટલી ફાઇલ્સ આપણે ન જોતી હોય તેને ટિક કરીને આપણે તે ફાઇલ્સને ડિલીટ કરવાની રહે છે. ડિસ્ક ક્લીનઅપનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તેના આપણે પગલાં જોઈએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું, એના પછી ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું, ત્યારબાદ તેમાં એસેસરીઝ પર ક્લિક કરીશું. પછી તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો એસેસરીઝમાં થી એક બીજું શું આવશે, એના મેનુમાં સિસ્ટમ ટૂલ નામનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરીશું. એમાંથી આપણે હાર્ડ ડિસ્ક પર ક્લિક કરીશું, તેનાથી શું થશે, ડિસ્ક ક્લીનઅપનું ડાયલોગ બોક્સ ખુલી જશે. એ તમે સ્ક્રીનમાં અહીંયા નીચે જોઈ શકો છો, ડિસ્ક ક્લીનઅપનું ડાયલોગ બોક્સ ખુલી ગયું, બરાબર. હવે તેમાંથી આપણા કમ્પ્યુટરમાં શું હોય, અલગ અલગ ઘણી બધી ડ્રાઈવ હોય, જેમ કે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, બરાબર છે. તો અહીંયા તમને સ્ક્રીનમાં સી લખેલું બતાવેલું છે અને બાજુમાં એક એરો પણ આપેલો છે. ત્યાંથી આપણે કોઈ બીજી ડ્રાઈવ પસંદ કરવી હોય તો તે પણ કરી શકે છે, જેની ફાઇલ્સને આપણે ક્લીન કરવી હોય તે. હાર્ડ ડિસ્ક પરથી જે ફાઇલને તમારે ડિલીટ કરવી હોય તેના પર ક્લિક કરો અને ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરો. તો અહીંયા માની લો સી ડ્રાઈવ છે, તેના પર આપણે આપેલી છે, અથવા તો કોઈ પણ ડ્રાઈવ છે તેને આપણે ત્યાં લઈને ત્યારબાદ ઓકે આપીશું, બરાબર. ત્યારબાદ એક બીજો ડાયલોગ બોક્સ ખુલશે, ડિસ્ક ક્લીનઅપ ફાઇલ. તેમાં અહીંયા તમને અલગ અલગ ઓપ્શન્સ આપેલા હશે, તેમાંથી કોઈ પણ અલગ અલગ ઓપ્શન છે એટલે કે તેને આપણે ચેક કરીને ટિક કરી લઈશું, બરાબર. અને ત્યારબાદ ઓકે આપીશું જે ફાઇલ્સને આપણે ડિલીટ કરવી હશે. તેમાં તમારા ચેકમાર્કમાં એકથી વધારે ફાઇલને એડ અને ન જોઈતી નકામી ફાઇલ હોય તેને ડિલીટ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. આ બધી જે ફાઇલ્સ હશે તેને આપણે ચેક કરીને ઓકે કરીશું, ત્યારબાદ શું થશે, એક બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે. તેમાં ઓપ્શન આપેલું હશે પાછું ડિલીટ ફાઇલ્સનું, તેના પર ક્લિક કરવાથી શું થશે, ન જોઈતી જે ફાઇલ હશે તે હંમેશા માટે ડિલીટ થઈ જશે. તો આ રીતે આપણે ડિસ્ક ક્લીનઅપ પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજું આવે છે ડિસ્કને ડીફ્રેગમેન્ટ કરવી, તેનો શું યુઝ છે આપણે જોઈએ. સમય જતાં આપણી જે હાર્ડ ડિસ્ક હોય છે એમાં બિનજરૂરી માહિતી છે એકઠી થઈ જતી હોય છે, બરાબર. આ જે બિનજરૂરી માહિતી હોય તેનાથી કમ્પ્યુટરમાં એરર આવે અને કમ્પ્યુટર ધીમું કાર્ય કરે, અથવા તો કમ્પ્યુટર છે આપણે કામ કરતા હોય અને બંધ થઈ જાય, તેવું બની શકે છે. આ બધી મુસીબતથી બચવા માટે શું કરવું પડે, હાર્ડ ડિસ્ક છે એને મહિનામાં એકવાર ડીફ્રેગમેન્ટ કરવી જરૂરી છે. તમારે આવો પ્રશ્ન આવી શકે કે હાર્ડ ડિસ્કને કેટલી વાર, કેટલા સમયગાળામાં ડીફ્રેગમેન્ટ કરવી જોઈએ, તો કે મહિનામાં એકવાર. ડીફ્રેગમેન્ટ કરવાથી આપણી જે ફાઇલ્સ હોય છે તે હાર્ડ ડિસ્કમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે અને કમ્પ્યુટરની સ્પીડ પણ વધે છે. ડિસ્ક ડીફ્રેગમેન્ટ માટેના પગલાં આપણે નીચે મુજબ આપેલા છે તે જોઈએ. ડીફ્રેગમેન્ટની જરૂર શા માટે પડે છે,
તો કે ઘણી ફાઇલ્સ એવી હોય કે જે આપણે બનાવેલી હોય ત્યારબાદ આપણે જે ફાઇલને ડિલીટ કરીએ તો આપણે હાર્ડ ડિસ્કમાં એટલી જગ્યા ત્યાં રોકાયેલી રહે છે, એવું નથી બનતું કે તે જગ્યાએ બીજી ફાઇલ ઓટોમેટિક આવી જાય. બરાબર, તો આવી જે ડિલીટ કરેલી ફાઇલ્સ હોય છે એ બધાની જગ્યાઓ ખાલી ખાલી ત્યાં રહેતી હોય છે. આવી રીતે આડાઅવળી જગ્યાઓ, ખાલી જગ્યાઓ ઘણી તેમાં રોકાયેલી રહેતી હોય છે. તો આ બધી ખાલી જગ્યાઓ કાઢીને વ્યવસ્થિત જે બાકીની ફાઇલ્સ છે તે તેમાં ગોઠવાઈ જાય, એના માટે આપણે શું કરીએ છીએ, ડિફ્રેગમેન્ટેશન. સૌથી પહેલાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું, ત્યારબાદ ઓલ પ્રોગ્રામ, તેમાંથી એસેસરીઝ, એમાંથી સિસ્ટમ ટૂલ, ત્યારબાદ તેમાં ડિફ્રેગમેન્ટર પર ક્લિક કરીશું. એટલે તમે જોઈ શકો છો એનો ડાયલોગ બોક્સ અહીંયા ઓપન થશે. અહીંયા તમને અલગ અલગ સી, ડી, ઈ, એફ અલગ અલગ ડ્રાઇવ્સના ઓપ્શન આપેલા છે. તેમાંથી માની લો સી ડ્રાઈવ છે, માની લો આપણે ડી ડ્રાઈવ છે, તેના પર અહીંયા ક્લિક કરીશું. અને ત્યારબાદ ડી ફ્રેગમેન્ટ ડિસ્ક નામનું નીચે ઓપ્શન છે, તેના પર આપણે ક્લિક કરીશું એટલે એ ડ્રાઈવ છે ડિફ્રેગમેન્ટ થઈ જશે. એવી રીતે એક પછી એક આપણે કોઈપણ ડ્રાઈવને ડિફ્રેગમેન્ટ કરવા માટે અહીંયા ક્લિક કરતા જઈશું. હવે માની લો આપણે આપણી રીતે મેન્યુઅલી ડિફ્રેગમેન્ટ કરવા ન માંગતા હોય અને આપણે એવું ઈચ્છતા હોય કે અમુક અમુક સમયે એ મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર કે રોજે રોજ એ રીતે આપણે ટાઈમ સેટ કરી દઈએ કમ્પ્યુટરમાં કે આટલા ટાઈમ પછી ફાઇલ છે એ ડિફ્રેગમેન્ટ થવી જોઈએ, તો કમ્પ્યુટર છે તે તેની જાતે જ ફાઇલને ડિફ્રેગમેન્ટ કરી નાખે છે. તેના માટે અહીંયા શેડ્યુલ એટલે કે એક ટાઈમ ટેબલ આપણે આપવું પડશે. બરાબર, તો અહીંયા તમે ઉપરના તો અહીંયા તમે જોઈ શકો છો જે સ્ક્રીન આપેલી છે તેમાં ઉપર ડિફ્રેગમેન્ટ કન્ફિગ્યુર શેડ્યુલ નામનો ઓપ્શન આપેલું છે. તેના પર જ્યારે આપણે ક્લિક કરીશું તો શું થશે, અહીંયા નીચે તમે બીજી આકૃતિ જોઈ શકો છો, તેમાં એક મોડિફાઈ શેડ્યુલ નામનું ડાયલોગ બોક્સ ખુલી ગયું છે. તેમાં તમને પૂછે છે કે વીકલી કે મંથલી એવી રીતે સેટ કરવાનું છે. બરાબર, માની લો અહીંયા વીકલી આપેલું છે એટલે અઠવાડિયામાં એકવાર, ત્યારબાદ અહીંયા ડેમાં વેનસડે એટલે કે બુધવાર આપેલો છે, ત્યાં આપણે કોઈ પણ વાર રાખી દઈએ એટલે કે દર બુધવારે ડિફ્રેગમેન્ટ થશે. અને ટાઈમ આપેલો છે 1 AM એટલે કે બપોરે 1 વાગે. અને ડિસ્કમાં આપણે જે પણ ડિસ્કને કરવી હોય તે અહીંયા સિલેક્ટ કરીશું. તો આ બધું સેટિંગ્સ અહીંયા આપણે કરીશું. ડેવાળા ડાઉન એરો પર ક્લિક કરીને કોઈ પણ મંથનું નામ પસંદ કરો, ટાઈમ પર ક્લિક કરીને કોઈ પણ ટાઈમ આપી દો, ત્યારબાદ ઓકે કરો. જો આપણે અત્યારે જ ડિફ્રેગમેન્ટ કરવું હોય તો ડિફ્રેગમેન્ટ રો પર ક્લિક કરો અને ઓકે બટન પર ક્લિક કરો. તો આ રીતે આપણે આપણી રીતે પણ ડિફ્રેગમેન્ટ કરી શકીએ છીએ. અને આપણે જો ન કરો ને એવું ઈચ્છતા હોય કે ઓટોમેટિક ડિફ્રેગમેન્ટ થાય તો અમુક મહિનામાં એકાદ વાર કે અઠવાડિયામાં એકવાર તો એ ટાઈમ આપણે અહીંયા ડે ટાઈમ ડેટ એ ડિસ્કનું નામ એ બધું અહીંયા આપણે સેટ કરી દેવાનું ડિફ્રેગમેન્ટ શેડ્યુલમાં, એટલે એ તેની રીતે જ છે, એ ડિફ્રેગમેન્ટ કરી નાખશે.